મિત્રો, એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ તો આપણે બધા કરી જ રહ્યા છીએ, તો આજે આપણે એ જ એન્ડ્રોઈડ વિશે કાંઈક ખાસ વાત જાણીશું. જ્યારે પણ કોઈ પણ સોફ્ટવેર માર્કેટમાં આવે ત્યારે લગભગ એની શરૂઆત 1.0થી અથવા 1.1થી કરવામાં આવે છે. આ જ રીતે એન્ડ્રોઈડની શરૂઆત પણ 1.1, 1.2થી કરવામાં આવી હતી, પણ ત્યારે આ માર્કેટમાં બહુ ચાલ્યું નહીં. પણ જ્યારે એન્ડ્રોઈડ 1.5 એટલે કે કપ કેક આવ્યું ત્યારે લોકોને એન્ડ્રોઈડ સારું લાગવા લાગ્યું. અને એન્ડ્રોઈડ 1.5 કપકેકની ખાસ વાત એ હતી કે કોઈ પણ વિડીયો તમે ડાયરેક્ટ યુટ્યુબ ઉપર અપલોડ કરાવી શકતા હતા. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 1.6 ડોનટ, અને આની ખાસ વાત એ હતી કે આની અંદર ગૂગલ સર્ચ બાર આપવામાં આવી હતી, એટલે કે તમે કોઈ પણ પ્રકારનું બ્રાઉઝર ઓપન કર્યા વગર કંઈ પણ સર્ચ કરી શકો. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 2.0 કે 2.0 એક્લેયર્સ, અને આની અંદર આપવામાં આવ્યું બ્લૂટૂથ. આ પહેલાં બ્લૂટૂથ આપવામાં આવતું ન હતું, સાથે લાઈવ વોલપેપર, કેમેરાની ફ્લેશ લાઇટ. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 2.2 ફ્રેયો, આના અંદર કંઈ ખાસ આપવામાં આવ્યું નહીં, સ્પીડ સારી કરવામાં આવી. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 2.3 જિંજર બેર, આની ખાસ વાત એ હતી કે તમે ઇન્ટરનેટ કોલિંગ કરી શકતા હતા. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 3.0 કે 3.0 હનીકોમ. આ ઓપરેટિંગ સિસ્ટમ માત્ર ટેબ્લેટ માટે એટલે કે મોટી સ્ક્રીનના ડિવાઇસ માટે જ બનાવવામાં આવી હતી. આ ઓપરેટિંગ સિસ્ટમ મોબાઈલ માટે ક્યારેય આવી જ નહીં. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 4.0 કે 4.0 આઈસ્ક્રીમ સેન્ડવિચ, આમાં કંઈ ખાસ આવ્યું નહીં, બસ હનીકોમને અપડેટ કરી અને મોબાઈલ માટે લોન્ચ કરવામાં આવ્યું. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 4.1 જેલીબીએમ, આમાં બોલીને ટાઈપ કરી શકાતું હતું. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 4.4 કિટકેટ, આમાં પહેલીવાર ગૂગલ કીબોર્ડમાં ઇમોજી જોવા મળી હતી. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 5.0 લોલીપોપ. હવે એવો સમય આવી ચૂક્યો હતો કે જ્યારે માત્ર મોબાઈલ જ નહીં પણ સ્માર્ટ ટીવી, સ્માર્ટ વોચ આવું બધું માર્કેટમાં મળવા લાગ્યું હતું, અને આ ઓપરેટિંગ સિસ્ટમ બધા જ ડિવાઇસ માટે સપોર્ટેડ બનાવવામાં આવી હતી. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 6.0 માર્શમેલો, આની અંદર એપ્લિકેશન પરમિશન, આની અંદર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું હતું. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 7.0 નોગટ, આની ખાસ વાત એ હતી કે નોટિફિકેશનમાંથી ડાયરેક્ટ રિપ્લે કરી શકાતી હતી. જેમ કે પહેલાં વોટ્સઅપમાં કોઈ મેસેજ કરતો તો તમારે વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરીને રિપ્લાય આપવો પડતો, હવે તમે ડાયરેક્ટ નોટિફિકેશનથી પણ રિપ્લાય કરી શકતા હતા. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 8.0 ઓરિયો, આના અંદર આવ્યું PIP મોડ એટલે પિક્ચર ઇન પિક્ચર્સ મોડ, અને આની ખાસ વાત એ હતી કે આમાં એકી સાથે બે એપ્લિકેશન યુઝ કરી શકાતી હતી, એટલે કે તમે જ્યારે યુટ્યુબ જોતા હોય અને કોઈ પણનો મેસેજ આવે તો યુટ્યુબ શરૂ હોય અને એક જ સ્ક્રીન ઉપર બે એપ્લિકેશન ઓપન કરી અને તમે રિપ્લે કરી શકતા હતા. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 9.0 પાઈ, આમાં AI આપવામાં આવ્યું હતું, એ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ત્યાર પછી આવ્યું એન્ડ્રોઈડ 10Q, આની અંદર ડાર્ક મોડ આપવામાં આવ્યું હતું જેથી કરીને રાત્રે મોબાઈલ વાપરવામાં સરળતા રહે. તો મિત્રો, કેવું લાગ્યું આ એન્ડ્રોઈડની માહિતી જાણીને કોમેન્ટ કરી જણાવશો. જો તમે ચેનલ ઉપર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરશો. વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.